અમરેલી લઘુલિપિ પાઠ બાર જ્યારે કોઈ શબ્દમાં અનુસ્વર લાગેલો હોય ત્યારે લઘુલિપિમાં ન ન કળીનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે જનરલી અનુસ્વર ન અને મ બેનો લાગેલો હોય છે પણ મ વખતે પણ આપણે અનુસ્વર તરીકે ન કળીનો જ ઉપયોગ કરીશું અને તે કઈ રીતે મૂકવી તો કે તે શબ્દ લખાયા પછી જે રીતે આપણે અલગથી માત્રાઓ મૂકીએ છીએ તે જ રીતે શબ્દની બાજુમાં મૂકવી લાઇન નંબર એક પંચ તો પચ કરી અને અહીંયા માત્રા એટલે પંચ ગંભીર ર જે અક્ષર ઉપર મીંડું હોય એટલે કે અનુસ્વર હોય તે અક્ષરની બાજુમાં ન મૂકવું એટલે કે આ અનુસ્વરનું ચિહ્ન મૂકવું મંજૂર તો મંજૂર તંગ તંગ પસંદ પસંદ જંગ પ્ર ચંડ વારંવાર મ આવે તો પણ આપણે અનુસ્વારનું જે ચિહ્ન છે ન એ જ રાખશું વિલંબ વિલંબ લાઈન નંબર બે હવે અનુસ્વરની સાથે માત્રા પણ આવતી હોય તો પહેલાં માત્રા લખશું અને તેના પછી આપણે અનુસ્વર લખશું કા કાની માત્રા અને પછી અનુસ્વર માંગ અનુસ્વર માત્ર પછી અનુસ્વાર બેંક હિંસા સિદ્ધાંત માત્ર પછી અનુસ્વાર વાંધો સોંઘુ ઝુંબેશ ક્રાંતિ લાઇન નંબર ત્રણ અડધો ન આવતો હોય તેને પણ આપણે અનુસ્વર તરીકે ગણી અને અડધા ન લોપ કરી અને તેની જગ્યાએ અનુસ્વરનું ચિહ્ન મૂકશું ગ્રાન્ટ કેન્દ્ર સેન્ટર સેન્ટ સેન્ટર તો સેટ ર અહીંયા ન નું ચિહ્ન સમન

લોપ કરી અને અનુસરમાં જેમ ન કડીનો આપણે ઉપયોગ કર્યો હતો તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેના માટે લાઈન ચાર પાંચ છે તો શબ્દની વચ્ચે આવતા ન અક્ષરનો હવેથી આપણે લોપ કરવાનો રહેશે વનસ્પતિ છે તો વસ્પતિ લખી અને પછીથી આપણે ન ચિહ્ન સાઈડમાં અલગ લખવાનું છે એટલે વનસ્પતિ માનસિક તો માસિક અને ન એટલે માનસિક ખનીજ ખની જ ન સાથે આવતું જે ચિહ્ન મૂકવાનું થાય એ ન કરીની જમણી બાજુ મૂકવાનું છે ખ ની જ જે અનુસ્વાર કે જે માત્રા હોય ન ની તે નની બાજુમાં મૂકવાની છે જમણી બાજુએ મેને જ તો મેને જ રમિશનર કમિશનર રાજીનામું રાજીનામું વેચનાર વેચ નાર માણસ માણસ હવે હણ માટે આપણે જેમ અહીંયા આવું ચિહ્ન મૂકતા હતા તેમ ન કડીનો લોપ કરીએ ત્યારે હણ માટે જમણી બાજુ સમાંતર રેખા લખવી જેને આપણે હવે હણ તરીકે ગણીશું લાઇન નંબર પાંચ બન તો ન નીકળી જાય તો બુ આ રીતે થાય તો બ ન તું બ ની બાજુમાં અહીંયા ન કડી મૂકવાની કેમ કે બ પછી ન આવે છે ભણતર ભણતર ગણતરી ગણતરી દાનત દાનત સ્થાનિક સ્થાનિક ખાનગી ખાનગી નિવડનાર નિવડનાર ટેનિકલ ટેકલ ની એટલે ટેકનિકલ લાઇન નંબર છ હ માટે આપણે આવું ચિહ્ન લઘુલિપિમાં આપવામાં આવ્યું છે આ બાજુની ન કડીથી ઉલટી બાજુની કડી જેમ આપણે નમાં ન કડીનો આપણે ઉપયોગ કરીએ છીએ તે જ રીતે હ કડીનો ઉપયોગ કરવાનો છે શબ્દ લખ્યા પછી અલગ રીતે સરહદ હ દ તો સર દ અહીંયા હ એટલે શરહ દ વિગ્રહ વિ ગ ર હ રૂલેહ સુલે હ તો મો નું ચિહ્ન મૂકી અને જમણી બાજુએ હ કુનેહ તો કુ ને હ કુ ને કડી મૂકી નેનું માત્રા અને પછી હ રા હ પ્રવા પ્ર વાુચિન્હ અને હ્રા હ ગ્રા હી છે હઠ પી છે ઠ છ ની બાજુમાં હ એટલે પી છે હઠ આ રીતે હ કડીનો ઉપયોગ કરવાનો છે અમરેલી લઘુલિપિ પાઠ બાર લાઇન સાત આઠ અને નવ લાઇન છમાં જેમ આપણે હ કડીનો ઉપયોગ શીખ્યા હતા તેવી જ રીતે લાઇન સાતમાં જ્યારે શબ્દની વચ્ચે હ આવતો હોય ત્યારે હ રેખાને બદલે આપણે હ કડીનો ઉપયોગ કરશું બ હે ન બહેન લખી હ અને એની જમણી બાજુ તેનું ચિહ્ન એટલે બ હે ન મહે ન તમે ન ત પહેલું પહેલું વાહન વાહન માહિતી બાહોશ બાહોશ સાપ્તા હી કલીહારી ભૂમિહીન આ રીતે જેમ નકળીનો ઉપયોગ કરતા હતા તે જ રીતે હ ચિહ્નનો પણ ઉપયોગ કરવાનો છે લાઇન નંબર આઠ એ ખાસ અગત્યની છે કે શબ્દ ભલે શબ્દની પા અક્ષર પહેલાં અક્ષરમાં કોઈ માત્રા ન હોય અને તેના પછી હ ચિહ્ન આવતું હોય તેને કોઈ માત્રા હોય તો હ ચિહ્નની માત્રાનો ઉપયોગ કરીને શબ્દ લખવાનો છે હવે ધારો કે આપણે દહાડો બોલીએ પરંતુ આપણે ગુજરાતીમાં જો વ્યવસ્થિત રીતે બોલીએ તો હ ચિહ્નનો લોપ થાય છે દાળો બોલી છે આપણે રીતે વ્હાલું બોલીએ તો વાલું બોલીએ છીએ તો એ બોલીનો ઉપયોગ કરી અને આપણે શબ્દો વચ્ચેથી શરૂઆત કરવાની છે માત્રા અનુસાર ધારો કે દાડો તો દાડો ભલે દની કોઈ માત્રા નથી પરંતુ હની માત્રાનો ઉપયોગ કરી અહીંયા આપણે લીટીની વચ્ચેથી શબ્દની શરૂઆત કરીશું એટલે દ હાડો વાલું તો વહાલું પહાડ તો પાડ મહોત્સવ તો મહોત્સવ બોલવાનું એ જ રીતે એટલે તમને આગળ પ્રેક્ટિસ પડે વહીવ ટી વટ બહુમતી તો બહુમતી મહિનો તો મહીનો આ રીતે લાઈન નંબર નવ જ્યારે હ પહેલાં કોઈ વર્તુળ આવતું હોય તો એવા સમયે આપણે આ બે નિયમનો ઉપયોગ કરી શકશું નહીં તો તેવા સમયે આપણે હ કડીનો ઉપયોગ કરવાનો રહેશે કઈ રીતે સહુ તો સહુ સહન સહ ન સહકાર સહકાર સહમત સહમત જ હા જ સોરી આ સ થઈ ગયો જ હા જ જૈ મત ચહેરો હેરો ચ આ રીતે ઉપયોગ કરવાનો છે